જય હિન્દ, વંદે માતરમ. પાટીદાર યુવાનો ઉપર થયેલા કેસો, જે સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પાછા ખેંચવાની વાત હતી, એ આજ દિન સુધી સરકારે યુવાનો ઉપર કેસ, કોઈ પણ પ્રકારના નાના મોટા કેસ, સાચા ખોટા કેસ, કોઈ પણ પ્રકારના કેસ આજ દિન સુધી પાછા ખેંચ્યા નથી. ત્યારે ફરી વખત એક ફાયર બ્રાન્ડ તરીકે, ફરી વખત એક યુવાન તરીકે, ફરી વખત એક સૈનિક તરીકે, સમાજના સૈનિક તરીકે આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે પાટીદાર યુવાનો ઉપર થયેલા કેસોને હજુ સુધી પાછા ખેંચવામાં નથી આવ્યા. ત્યારે અમે સરકાર એવું ન માને, ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ન માને કે અમે તમારી સામે ઘૂંટણિયા ટેકવી દીધા. ભૂતકાળમાં અમારી સાથે દ્રોહ કરવામાં આવ્યો છે, ભૂતકાળમાં અમારી સાથે વાયદાઓ કરવામાં આવ્યા હતા. 700 જેટલી FIR કોપીઓ મેં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપી છે, પરંતુ આજ દિન સુધી હજી સુધી એક પણ કોપીનો જવાબ, FIRની કોપીનો જવાબ આવ્યો નથી. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના એ ચાચા ચાયવાલા શકુની શાહ મામા અને રૂપાણી રબર સ્ટેમ્પ રૂપાણીને કહેવા માંગુ છું કે ભૂતકાળ યાદ કરી લેજો. આ ધરાની અંદર, સૂર્યપુરની અંદર, સુરતની ધરાની અંદર 2.5 વર્ષ થઈ ગયા, હજી પ્રવેશ બંધી છે. ત્યારે આજે અમે હિમાલયની જેમ અડીખમ ઊભા છીએ, જ્યાં સુધી પાટીદાર યુવાનો ઉપર થયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે, અમારા યુવાનો હજુ સુધી જેલની અંદર જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે આ સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં સુધી કેસ પાછા ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે, ચાલુ રહેશે અને ચાલુ રહેશે. બીજી એક મહત્વની વાત કે મારી વડીલોને કરબદ્ધ પ્રાર્થના છે, પાટીદાર સમાજના, સવર્ણ સમાજના વડીલોને કરબદ્ધ પ્રાર્થના છે કે હવે તો આવો મેદાનમાં મારા બાપ, કે આજે યુવાનો 10-10 દિવસ સુધી, મહિનાની અંદર 10 દિવસ સુધી કોર્ટના ધક્કા ખાય છે, સવારથી સાંજ સુધી માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચ હોય, SOG હોય કે સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આખો આખો દિવસ બેસાડી રાખવામાં આવે છે. ત્યારે મારે વડીલોને કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે હવે મેદાનમાં આવો અને આ યુવાનોની લડાઈમાં સહકાર આપો. અને ત્યારે એક વાત મને યાદ આવે કે આ જ સરકાર હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે મસૂદ અઝહર જેવા એક મોટા આતંકવાદીને એના ઘરે, એના વતનમાં પૈસાનો થેલો ભરી અને રૂપિયા સાથે એને વતન પરત પહોંચાડવામાં આવ્યો. ત્યારે હું આ સરકારને ફરી વખત યાદ કરાવવા માંગુ છું કે જો તમે પાટીદાર યુવાનો ઉપર અનામત આપ્યા પછી પણ કેસ પાછળ ન ખેંચી શકતા હોય અને મારા વડીલો મેદાનમાં ન આવી શકતા હોય, તો પાટીદાર સમાજનું આનાથી મોટું દુર્ભાગ્ય ક્યારેય નહીં હોય. આવનારી પેઢી ભારતીય જનતા પાર્ટી સહિત આપણા આગેવાનોને જંગલી કહેશે. જય હિન્દ, વંદે માતરમ, જય સરદાર, જય મા ઉમા ખોડલ.